હેલો સ્ટુડન્ટ્સ સ્કાયલાઇન એજ્યુકેશન ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે ઘરે શીખીએ ધોરણ પાંચ પર્યાવરણની તમામ પ્રવૃત્તિનું સોલ્યુશન કરીશું આજે અંક ચાર બરાબર છે તો ચાલો જોઈએ મચ્છરની ઉત્પત્તિ વિશે જાણીએ તો મચ્છર કેવી રીતે ઉત્પન્ન થાય છે તેના વિશે માહિતી મેળવવાની છે તો અહીં સામગ્રી આપેલી છે એક પારદર્શક પ્લાસ્ટિકની બોટલ જે તમે બહાર જાઓ ત્યારે પાણી પીતા હોય તો એ બોટલ પર તમે લઈ શકો દોરો રબર બેન્ડ કાપડનો ટુકડો પોરા હોય તેવું પાણી અને સ્માર્ટફોન ઓકે દોસ્તો આજે આપણે એક પ્રવૃત્તિ કરવાના છીએ મચ્છર કેવી રીતે પેદા થાય તે જાણવા માટેની પ્રવૃત્તિ કરીશું ચાલો જોઈએ તો જે માદા મચ્છર છે એ પાણીમાં ઈંડા મૂકે છે ઓકે તેમાંથી ઈયળ બનશે એટલે કે પોરા બનશે અને પોરામાંથી મચ્છર બનશે ઘણા બધા મચ્છર એવા છે કે જે ગંદા પાણીમાં ઈંડા મૂકશે અને ઘણા મચ્છર એવા છે કે જે ચોખ્ખા પાણીમાં ઈંડા મૂકે છે તો ઘણા લોકોને એ જ ખ્યાલ નથી હોતો કે મચ્છર છે એ સેમાંથી બનશે તો કે પોરામાંથી બને છે કેટલાક લોકો માનતા હોય છે કે પાણી છે એ ખરાબ થઈ જાય એટલે એમાં મચ્છર થાય પણ એવું હોતું નથી તો ચાલો આપણે હકીકત શું છે એ જાણીશું તો તમારી આસપાસ ક્યાંય પણ પાણીના પોરા હોય તો એવું પોરાવાળું પાણી લઈ આવવાનું છે તેને તમારે એક પ્લાસ્ટિકની બોટલમાં ભરવાની છે પણ એ અડધી જ ભરવાની છે બરાબર પ્લાસ્ટિકની જે બોટલ છે એના ઉપર તમારે ઢાંકણું લગાવવાનું નથી તમારે કંઈક કાપડ હોય બરાબર તો એ કાપડનો ટુકડો કરી અને એની ઉપર લગાવી દેવાનું રહેશે જેથી હવાની અવર જવર થઈ શકે બરાબર છે અને મચ્છર છે એ બહાર ન આવી જાય એટલે તમારે કાપડનો ટુકડો બાંધવાનો છે અને તેને પૂરતી હવા પણ મળી રહેશે હવે તમારે બોટલને છાયાવાળી જગ્યાએ રાખી દેવાની છે તમારે રોજ દિવસમાં બે ચાર વાર એનું નિરીક્ષણ કરવાનું ઓકે બે ત્રણ દિવસ પછી તમે જોશો તો તમને અંદર મચ્છર ઉડતા દેખાશે તમારા પરિવારના સભ્યો અને પાડોશીને તે બતાવો અને કહો કે જોયું પોરામાંથી જ મચ્છર પેદા થાય છે પાણી ખરાબ થઈ જાય તો એમાં મચ્છર થતા નથી સામગ્રી આપેલી છે તેલ ચમચી અને સ્માર્ટફોન આવી આવું કેમ લેવાનું છે તો કે દોસ્તો તમને હવે ખ્યાલ આવી ગયો છે કે મચ્છર પાણીમાં ઈંડા મૂકે છે અને તેમાંથી પોરા થઈ અને મચ્છર બને છે તો હવે આ મચ્છર કેવી રીતે રોકવા બરાબર છે કે મચ્છર પાણીની અંદર ઉત્પન્ન થાય નહીં એ રોકવા માટે તમે શું કરી શકો છો એની પ્રવૃત્તિ કરવાની છે તો એ પ્રવૃત્તિ કરતાં પહેલાં વિદ્યાર્થી મિત્રો આવી જ રીતે તમામ વિડીયો જોવા માટે સ્કાયલાઇન એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરો આ વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે આ પ્રવૃત્તિને શેર કરવા માટે આ વિડીયો શેર કરી દેજો અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં તમારે ઘરે શીખીએની કઈ પ્રવૃત્તિ અને કયા વિષયની જરૂર છે એ અમને જરૂરથી જણાવજો ચાલો પ્રવૃત્તિ કરીએ તો તમારે ઘરની આજુબાજુ છે બરાબર નિરીક્ષણ કરવાનું છે ટાંકી હોય માટલા ટાયર નાળિયેળની કાચલીઓ પડેલી હોય ખાલી કે બિન ઉપયોગી કુંડા હોય વગેરે હોય તો આ બધું તમારે જોઈ લેવાનું છે જો તેમાંથી કોઈ પણ પાત્રમાં વસ્તુમાં ભા ભરેલું હોય તો તેને ઠાલવી દેવાનું છે એમાં પાણી હોવું જોઈએ નહીં ઓકે તો ચાલો ટાંકી જેવા મોટા સાધનમાં પાણી હોય તો એ તો આપણે ક્યાંય ઠલવી શકતા નથી બરાબર છે તો આપણે તેમાં શું કરવાનું તો બે ચમચી તેલ નાખી દેવાનું હવે આ તેલ નાખવાથી શું થશે તો કે પાણીમાં તેલ નાખવાથી તે પાણીની સપાટી પર ફેલાઈ જશે જેથી મચ્છરના પોરા પાણીમાં શ્વાસ લઈ શકતા નથી માટે હવા લેવા પાણીની સપાટી ઉપર આવશે ત્યારે તે તેલના કારણે તે શ્વાસ લઈ શકશે નહીં પરિણામે મરી જશે તો ઘરે આવી અહીં આપેલ કોષ્ટકમાં નોંધ કરો તો અહીં જે કોષ્ટક આપેલું છે એ તમારે નોંધવાનું રહેશે ક્રમ પોરા ક્યાં ક્યાં હતા તેમાં તેલ નાખ્યું કે પછી પાણી ઢોળી નાખ્યું એ તમારે જોવાનું છે તો પક્ષીના પીવાના પાણીના પાત્રમાં તો કે એ પાણી ઢોળી શકાય એમ છે તો ઢોળી નાખવાનું નાળિયેળની કાચરી તો કે ઢોળી નાખ્યું ટાયર ઢોળી નાખ્યું પ્લાસ્ટિકનું પાત્ર પડ્યું હોય તો એ તો નાનું હોય તો એ પણ તમે એમાંથી પાણી ઢોળી શકો પાણીની ટાંકી તો કે એ તો ખૂબ જ મોટી હોય છે અને એ પાણીને ઢોળી શકાતું નથી તો એમાં તેલ નાખવાનું રહેશે ફ્રીજની પાછળ તો કે પાણી ઢોળી નાખવાનું વોટર કુલર તો કે પાણી ઢોળી નાખવાનું ખાબોચિયા તો કે ખાબોચિયા છે એને કેવી રીતે ઢોળવા તો એની અંદર તેલ નાખી દેવાનું હવાડામાં તો હવાડામાં પણ શું કરી શકાય તો કે તેલ નાખી શકાય અને તળાવની અંદર તો કે એમાં પણ તેલ જ નખાશે પ્રવૃત્તિ નંબર ચૌદ પોસ્ટર બનાવીએ તો આ પ્રવૃત્તિ કરતાં પહેલાં વિદ્યાર્થી મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કે જેના કારણે ઘરે શીખીએની તમામ પ્રવૃત્તિના સંપૂર્ણ સોલ્યુશન તમે કરી શકો તમારે કયા સોલ્યુશનની જરૂર છે એ અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને હા તમને આવા પોરા મચ્છર ક્યાં જોવા મળ્યા એ અમને કમેન્ટ કરીને જણાવજો આ વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે પણ આ વિડીયોને શેર કરજો કે જેના લીધે એ પણ મચ્છર વિશે માહિતી મેળવી શકે અને એનાથી બચી શકે હવે સામગ્રી અહીં આપેલી છે એ છે મીણિયા રંગ ઓકે તો નીચે જે ચિત્ર આપેલા છે એમાં તમારે રંગ પૂરવાના છે તૂટક રેખાવાળા ભાગથી કાપી લેવાના અને ફેવિકોલની મદદથી તમારા ઘરના બાળને લગાવવાના છે એટલે લોકો જાગૃત થઈ શકે ચાલો તો આગળ વધીએ બધે પાણી ઢાંકેલા છે તો હું ઈંડા ક્યાં મૂકીશ આવું મચ્છર વિચારે છે કેમ વિચારે છે તો કે તમે જોઈ શકો છો ત્યાં ટાંકી છે ગોરો છે બધી જ વસ્તુ ઢાંકેલી છે ઓકે તો મચ્છર છે એ ઈંડા મૂકી શકશે નહીં તો તમારે બધી વસ્તુ છે પાણીથી ભરેલી હોય તો એને ઢાંકીને રાખવાની છે બરાબર આ તેલ કોણે નાખી દીધું બરાબર જો તમે પાણીમાં તેલ નાખશો તો મચ્છરને શ્વાસ લઈ શકાશે નહીં તો એ વિચારે છે કે આ તેલ કોણે નાખ્યું શ્વાસ તો લઈ શકાતો નથી એટલે એ લોકો શું થશે તો કે હું મરી જઈશ બરાબર ચાલો હવે વિદ્યાર્થી મિત્રો જુઓ અમે છીએ કોરોના ફાઈટર ખાબો શું કરવાના છે તો કે પૂરી દેવાના છે ટાયર ડબલા વગેરેમાંથી પાણી છે એ ઢોળી દેવાનું છે ખુલ્લી ટાંકીમાં બે ચમચી તેલ રેડવાનું માટલા હોય તો એ ઢાંકી દેવાના આમ લોકોને આપણે જાગૃત કરીશું અને આપણા વિસ્તારમાંથી મચ્છરોનો નાશ કરીશું તો આવી જ રીતે તમામ પ્રવૃત્તિના સોલ્યુશન જોવા માટે સ્કાયલાઇન એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરો આ વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં અને તમારે કયા વિષયના સોલ્યુશનની જરૂર છે એ અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો